હવે હાથમાં જો નબળી મસ્તિક રેખા, પેલા એ જાણી લેવાનું છે હાથમાં કે નબળી મસ્તિક રેખા કોને કહેવાય. જી, તો એવું કહે છે કે મસ્તિક રેખા ક્લિયર, જેમ આપણે પેન્સિલથી કોઈ લાઈન બનાવીએ એવી સીધી ક્લિયર ના હોય, ખાંચા ખૂંચી વાળી હોય, જાડા જેવી હોય, તૂટક હોય, ડોટ ડોટ ઘણી વાર વચ્ચે ક્યાંક થતું હોય, ઘણી વાર ક્યાંક તૂટી જતી હોય અને ઓવરલેપ થતી હોય, ઘણી વાર તેની ઉપર બ્લેક ડોટ, રેડ ડોટ, આવા ડોટ હોય, આ બધા એના મસ્તિક રેખાના દોષ છે. બીજું એવું કહેવાય કે મસ્તિક રેખા ઘણી જગ્યાએ ડબલ થતી હોય અને ઘણી જગ્યાએ સિંગલ થતી હોય. બીજું એવું કહેવાય કે મસ્તિક રેખામાં યબ હોય, એટલે કોઈ એક રેખા મસ્તિક રેખાની ઉપર આવી અને આમ ગોળ એક આકાર બનાવતી હોય તેને યવ કહેવાય. આપણે આગળ ઘણા ચિત્રોમાં પણ બતાવી ચૂક્યા છે. આ બધા મસ્તિક રેખાના દોષ કહેવાય. અને એક બીજો એવો દોષ કહેવો છે કે ભાઈ બહુ ટૂંકી હોય અને સીધી આમ નીચે ચંદ્રના માઉન્ટ ઉપર આવી જતી હોય તેવી પણ રેખા ઘણાના હાથમાં હોય છે. ઘણી વાર એવું કહેવાય કે ચંદ્રના માઉન્ટમાં ભલે અસ્ત પામે પણ તરત એકદમ આમ ડાઉન આવી જતી હોય તેવી હોય, આમ સીધી લાગે તેવા પ્રકારનું નથી હોતું, એટલે એને પણ એક પ્રકારનો દોષ કહેલો છે. હવે જ્યારે આવા દોષો મસ્તિક રેખામાં હોય તો એ અલગ અલગ દોષો અલગ અલગ પ્રકારની માનસિક સ્થિતિને જણાવે છે. ઉંમરના જે તે ભાગમાં એ એવી રીતે નક્કી થાય છે કે હાથમાં જે જગ્યાએ એવો કોઈ નાનો મોટો દોષ આવ્યો હોય તેને કારણે જે માનસિક સમસ્યાઓ, બેચેની, બીમારી, માનસિક બીમારી, મનોરોગ અથવા તો ઓછી બુદ્ધિ અથવા નિર્ણય શક્તિનો અભાવ અથવા ખોટા નિર્ણય, ખોટા માર્ગના નિર્ણય, આ બધું અલગ અલગ દોષો માનવીને આપે છે. ખરેખર એવું છે કેટલા બધા લોકોના હાથમાં મસ્તિક રેખા ઘણી વાર આવી દૂષિત હોય, કોઈ જર્જરિત હોય, તૂટેલી હોય, ઝાંખી હોય, બહુ જાડી હોય, બહુ ગાઢ હોય, ન દેખાતી હોય અને સારું ફળ ન મળતું હોય. ઘણા બાળકો અભ્યાસમાં નબળા હોય છે તો તેમના હાથમાં મસ્તિક રેખામાં એવો દોષ હોય છે. તો ઘણા આપણે કિસ્સાઓમાં એવું આપે પણ જોયું છે, મેં પણ અનુભવ્યું છે અને જોયું છે કે બાળક નબળું હોય એટલે જીવન પર્યંત નબળું રહે એવી કોઈ વાત હોતી નથી. જેમ આપણે જાણીએ કે અભ્યાસનો રિયાઝ કરી, અભ્યાસ કરી, મહેનત કરી, ખંત કરી, તેની સાથે કોઈ એક વ્યક્તિ એવી જોડાય કે તેને અભ્યાસમાં રસ અને રુચિ જગાડે, શીખવાડે, તો એ જ બાળક ભવિષ્ય બહુ વિદ્વાન ને હોશિયાર બને છે. પરંતુ આ બધાની જોડે, સામેની વ્યક્તિની જોડે વ્યક્તિએ પણ કરવાનું હોય છે, એટલે એક પગ આપણે પણ ઉઠાવવાનું હોય છે. તો આ મસ્તિક રેખા એ જ કહે છે કે આવો દોષ છે તો તમે આવા છો પણ એવા રહેશો એવું એ નથી કહેતી. એટલે આ બધા દોષોને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ, બધા દોષોને દૂર કરી શકીએ છીએ, તેના પણ અનેક અનેક ઉપાયો છે. અને ચોખ્ખું એક ક્લિયર કટ એવું ઇન્ડિકેશન જે હાથમાં, સૌથી પહેલા તો જે ખામીઓ એ જાણી લઈએ આપણે, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણામાં આ વસ્તુની ખામી છે, તો એને દૂર કરવાનો આપણે એક પ્રયાસ કરીએ તો આ દોષો ઓટોમેટિક દૂર થાય છે. હવે જો આપણે અશુભ ફળની વાત કરી લઈએ તો એવું કહે છે કે મસ્તિક રેખામાં કાળા ડોટ, જાંબલી ડોટ એવા ડોટ આવે છે અને ઘણી વાર કાળી અને શુષ્ક પડી ગઈ હોય. તો એવું કહેવાય કે એ વખતે આ વ્યક્તિને એક નાનો મોટો કોઈ રક્ત વિકાર, એટલે બીજા અર્થમાં આપણે કહીએ તો કે આપણે ઘણી વાર એવું વાતમાં કહીએ છીએ કે ભાઈ માઇન્ડમાં બ્લડ નથી પહોંચતું બરોબર, એટલે ઘણી વાર આપણે ટ્યુબલાઇટ એમ કે જાગે બુજાય એવું એમ, એટલે એવું એમ ઘણી વાર કોઈ પણ કાર્યમાં તે ઘણી વાર આમ સ્ટેડી થઈ જાય, ભાઈ કરે ના કરે, ડગું મગું આવા પ્રકારનું એક ફળ મળે. અને જીવનના જે પ્રશ્નો હોય, જીવનના કાર્યો હોય, તે સ્પષ્ટ રીતે વ્યવસ્થિત કરી ના શકે, જવાબો આદાન પ્રદાન ના કરી શકે અને ઘણી વાર પોતાના પ્રશ્નોનો જવાબ પણ પોતાને ના મળે. આ એક પ્રકારની માનસિક નાની મોટી નબળાઈ કહેવાય. આવું આપે છે એક આ દોષ. બીજું એવું કહેવાય કે મસ્તિક રેખા જાળાવાળી હોય ત્યારે એવું કહેવાય કે બહુ બધા વિચારો તેના માઇન્ડમાં ચાલતા હોય, બહુ બધી વસ્તુઓ ચાલતી હોય, એટલે એક વસ્તુ ઉપર તે સ્ટેડી ના થવા દે. અને આવું જ્યારે હોય ત્યારે તેને કોઈ પણ કાર્યમાં ધારી સફળતા મળે નહીં. આ દોષથી આવું થાય. અને ત્રીજું
એક જે આપણે યવની વાત કરી છે કે મસ્તિષ્ક રેખાની અંદર એક પરપોટા જેવું ચિહ્ન થઈ જાય, સમજો જેમ પાણીમાં પરપોટું હોય એવું રેખામાં આપણને દેખાય. આ જે યવ આવે છે ત્યારે એવું કે જે તે સમયે આ ગાળા દરમિયાન માનસિકને કોઈ કોઈ માનવીને મનોરોગ થાય, એ રોગ એવો હોય કે અચાનક આપણે ઘણાના જીવનમાં જોઈએ છે કે વ્યક્તિ એકદમ માનસિક રીતે બદલાઈ ગઈ હોય. ઘણીવાર આપણે એવી વાત કરીએ કે ભાઈ આ વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહી અને કંઈ સૂતું નથી, કંઈ ખાય નહીં, પીવે નહીં. આવા ઘણા લોકોના કિસ્સાઓ જીવનમાં બને છે અને તે મોટે ભાગે એક બે વર્ષ જીવનમાં આવું ચાલે છે. એટલે એવા કિસ્સાઓમાં આ યવ આવે છે ત્યારે આવું થાય છે. એટલે આ બધું જાણવાનું જ એટલે છે કે ભાઈ આવો ગાળો જીવનમાં આવતો હોય ત્યારે આપણે એની કેર કેવી લેવી, શું કરવું, આપણા જીવનમાં એવું દેખાતું હોય એવા સંજોગો આવવાના છે. માટે જે તે નિશાનીઓ હાથમાં આવે છે, ઘણી વાર મસ્તિષ્ક રેખા તૂટેલી દેખાય અને તૂટક તૂટક આગળ વધતી આપણને દેખાય ડોટ ડોટ કરીને, તો પણ એવું માનવાનું કે જીવનમાં એવો કોઈ એવો ગંભીર કોઈ પડાવ આવવાનો છે અને એના કારણે છિન્ન મન થઈ જવાનું છે. થોડી વાર મન ચાલે પછી કામ ના કરે, પછી થોડું ચાલે પછી કામ ના કરે, તો ઘણી વાર માનવીને દિશાવિહીન બનાવી દે છે. એટલે આવું પણ જીવનમાં બનતું હોય છે. ઘણી વાર આ તૂટક રેખા બહુ લાંબો, એકબીજાથી એક છેડા બહુ લાંબા હોય તો ઘણી વાર એવું કહેવાય કે માનવીને જીવનમાં રસ્તો નથી મળતો મનને, ત્યારે તે કંઈ પણ કરી શકે છે. એવા પણ જીવનમાં કિસ્સાઓ બને. આ બધું દૂર કરવા શું કરવું, તો કે શાસ્ત્રે એવું કહે છે કે સૌથી પહેલો અને સરળ ઉપાય એવો બતાવ્યો છે કે આપણા શાસ્ત્રમાં જો ગ્રહોની દ્રષ્ટિએ પણ વાત કરી, આપણને જીવન આપ્યું છે ને તેમાં સૂર્ય દેવતાનો બહુ મોટો રોલ છે. જી, સૂર્યને જીવનદાતા ગ્રહ કયા છે. જેમ કોઈ પણ છોડ કે પાન ફળ ફૂલ કંઈ પણ ખીલતા નથી સૂર્યની, સૂર્ય વિના. એટલે એવું કહેવાય કે આપણે પણ આ આપણું કંઈ ખીલ્યું નથી તો સૂર્યના જ કંઈક આશીર્વાદની ઉણપ છે. એટલે એવું પહેલા દેવ સાક્ષાત દેવ સૂર્યને કહે, તો કે તેમની ઉપાસના કરો, નિયમિત સૂર્યદેવને અર્ધ આપો, જળ ચડાવો, ગાયત્રી મંત્ર જાપ કરો અને તેમના પ્રકાશમાં આ રેખાઓ ખોલી અને જે રેખામાં જે દોષ હોય તે દૂર થાય તેની પ્રાર્થના કરો, તેના આશીર્વાદ માંગો સૂર્યદેવ પાસે અને ત્યાંથી દ્રઢ એવો સંકલ્પ કરો કે આ રેખામાંથી આ દોષ આપણે દૂર કરવાનો છે, તેના આપણે પણ પ્રયત્ન કરીએ, આપણને સૂર્યદેવ પણ તેમના આશીર્વાદ આપે અને ત્યારબાદ ઘરની પૂજા સ્થાનમાં બેસી કોઈ નાનો સંકલ્પપૂર્વક આપણે દીવો કરતા હોય, કંઈ પણ અગરબત્તી કરો તો બાળક હોય મોટા હોય કોઈ પણ હોય, આવો દોષ દૂર કરવા પોતાના કુળ દેવતા દેવી દેવતા ઈશ્વરને પ્રાર્થના કરી અને ત્યાં પણ સંકલ્પ કરવો કે આ કોઈ પણ રીતે આ દોષ દૂર થાય તેના આશીર્વાદ મળે અને નિયમિત આ જે રેખાનો જે કંઈ પણ દોષ છે તેને દૂર કરવા. મસ્તિષ્ક રેખાનો દોષ હોય તો મગજને કસવાની પૂરી કોશિશ કરવી, મગજ કેવી રીતે સારામાં સારું રે તેના પૂરા ઉપાય કરવા, તેના ટોનિક ખાવા પીવાના બધા ટોનિક લેવા અને ખાસ મસ્તિષ્ક રેખાના દોષ તે લોકોને હોય છે કે જે લોકો જીવનમાં ઓછું પાણી પીવે છે, તો પાણી પણ નિયમિત વ્યવસ્થિત વધારે પીવું અને સૂર્યપ્રકાશમાં બેસવું, આ બધા ઉપાય એક સાથે કરવાથી કોઈ પણ દોષો ધીમે ધીમે દૂર થાય. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.